ఆల్ ఇండియా రాష్ట్ర మంచి ద్వారా క్రికెట్ ను టోర్నమెంట్ ఆర్సీసీ పిఎల్ నో ప్రారంభ ભાવિષ્ટિમો સમય સમય ટકરાશે સ્પોર્ટ ક્લબ ડીસામાં છે 23 તારીખે પ્રારંભ થયો જે 27-28 તારીખે ક્વાર્ટર અને સેમિફાઇનલ બાદ 29 તારીખે ફાઇનલ મેચ યોજાશે. દેશમાં ક્રિકેટ ફીવર છાયેલું છે ત્યારે અખિલ રાવ સમાજ દ્વારા ગુજરાતમાં પ્રથમવાર ડીસાના સ્પોર્ટ ક્લબમાં રાવ સમાજની ઓલ ઇન્ડિયામાંથી 22 ટીમોની ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ 23 તારીખે સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં થયો. જે 29 ડિસેમ્બરના રોજ ફાઇનલ મેચ રમાશે, જ્યારે દરરોજની 4 મેચો તેમજ ક્વાર્ટર ફાઇનલ 26 અને 27 એમ જ સેમિફાઇનલ 28 તારીખે તેમજ 29 તારીખે ફાઇનલ મેચ યોજાશે. અલગ અલગ રાજ્યોમાંથી આવતી ટીમોને રહેવા અને જમવાની વ્યવસ્થા પણ કરાયેલી છે અને મેદાનમાં સ્વચ્છતા જળવાય અને તેમજ રમવા આવનાર કોઈ પણ ટીમને કઈ તકલીફ ન પડે તેની તકેદારી આયોજકો અને સ્વયંસેવકો દ્વારા રખાઈ હતી. ખૂબ જ ઉત્સાહભર્યા માહોલમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સમગ્ર ભારતમાં વસતા રાવ સમાજ દ્વારા ડીસા ખાતે સ્થળ પસંદગી કરીને એક પોતાનું જુજરૂપણા અને યુવાનોમાં સમાજ ભાવના વધુ બને તેવા આયોજકોને પ્રયાસોને વડીલો દ્વારા સરાહના કરાઈ હતી અને ડીસા રાવ સમાજ દ્વારા ભારતીય મંત્ર ઉઠાવી બહારથી રમવા માટે આવી રહેલ ટીમોના દરેક ખેલાડીઓના રહેવા અને જમવા સહિતની પૂરી કાળજીપૂર્વક આયોજન કરાયું છે, સરાહનીય છે. રાવ સમાજ આયોજિત 5મા ક્રિકેટ ટુર્નામેન્ટ ડીસા મુકામે રાખવામાં આવેલું, જે તારીખ 23 ડિસેમ્બરથી ચાલુ કરવામાં આવેલ છે, જેમાં 4 ટીમો રોજની સામસામી ટકરાય છે અને એની છેલ્લે 29 તારીખે એની ફાઇનલ મેચ યોજાશે. અને આ રાવ સમાજના ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજિત કરવા પાછળનો યુવાનોમાં એકતા આવે અને સમાજની જાગૃતતા માટે આ આયોજન કરવામાં આવેલ છે.